કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? ધોરણ 3 વિષય ગણિતમાં તમારું ચેપ્ટર 7 આપણે આજે ભણવાની શરૂઆત કરવાની છે. તો ચેપ્ટર 7 માં તમે તમારી સાથે પોથી ગણિતની સાથે પોથી ખોલો. તેમાં ચેપ્ટર 7 છે સમય વહી જાય છે. સમય એટલે ટાઈમ સતત ચાલ્યા કરે છે, બરાબર? ખરાબ હોય કે સારો, સમય સતત ચાલ્યા કરે છે. ઘડિયાળનો કાંટો સતત ચાલ્યા કરે છે એટલે સમય સરી જાય છે, વહી જાય છે. આ ચેપ્ટરમાં આપણે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, ઘડિયાળની સમજૂતી મેળવશું, ત્યારબાદ અમુક ક્રિયાઓ, મહિનાઓ, દિવસો, વર્ષો, સેકન્ડ, મિનિટ લાગે છે એ સમજશું. ત્યારબાદ ઘણું ઘણું નવું નવું છે, સરવાળા બાદબાકી તો આપણે જોઈ ગયા, તે સિવાયનું છે જન્મનું પ્રમાણપત્રની માહિતી પણ આ ચેપ્ટરમાં તમારે સમજવાની છે, બરાબર? અને ત્યાર પછી અંગ્રેજી મહિનાઓ અને તે પ્રમાણે દિવસો ક્યાં આવે છે, કેલેન્ડરની સમજૂતી, ઘડિયાળની સમજૂતી આપણે આ ચેપ્ટરમાં ભણીશું. તો સરસ મજાનું ચેપ્ટર છે, ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે ઉલટા સુલટા સમયની વાર્તા. ઉલટ સુલટ એક વાર્તા છે, તો એનો તમારે બરાબર સમજી અને જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે ઉલટા સુલટા સમયની વાર્તા પરથી માંગ્યા મુજબ જવાબ આપો. નીચે એક જવાબ આપવાના છે તમારે. પહેલું, જ્યારે સૂર્ય ખાલી જગ્યા છે ત્યારે સવાર પડે છે. હવે ઓપ્શનમાં છે ઉગે કે આથમે. સૂર્ય ઉગે ત્યાં સવાર પડે કે આથમે ત્યારે? કે ઉગે. તો પહેલાનો જવાબ છે ઉગે. બીજું, વહેલી ખાલી જગ્યા ખૂબ જ સુંદર હોય છે, સવાર કે સાંજ? તો વહેલી સવાર, એકદમ શાંત વાતાવરણ હોય, પ્રદૂષણ ઓછું હોય, વાહનોના અવાજ ઓછા હોય, બરાબર? સાંજે તો ઘણો બધો શોર હોય, અવાજ હોય, વાહનોના એટલા અવાજ હોય, અને વહેલી સવારની હવા એકદમ ઠંડી ઠંડી હોય અને એ હવા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ છે. એટલે ઘણા બધા સવારમાં વોકિંગ માટે જતા હોય ને, એટલે શું આવે? સવાર. બીજાનો જવાબ સવાર. ત્રીજું, સુમન ઝડપથી 2 કલાકમાં પોતાનું મોં ધોવે છે. જુઓ, તમે બરાબર જો આ વાક્ય વાંચ્યું હોય તો ઝડપથી આવ્યું છે અને પાછું 2 કલાક, બંને એવા શબ્દો છે કે જે વાક્યને ખોટું પાડે છે, બરાબર? તો ઝડપથી ધોતી હોય તો 2 કલાક થાય ના થાય? કેટલું થાય? 2 મિનિટ થાય. ખોટું હોય તો સુધારી નાખો. ચાલો, તો વાક્ય ખોટું છે. એ ઝડપથી ધોવે છે તો કે ખોટું, 2 કલાક તો ઝડપથી થાય નહીં, તો ખોટું વાક્ય છે. માટે ખોટાની નિશાની અને નીચે ફરીથી લખવાનું છે કે સુમન ઝડપથી 2 મિનિટમાં, ઝડપથી કામ કરવું હોય તો કલાક થાય નહીં, 2 મિનિટમાં પોતાનું મોં ધોવે છે. હવે ચોથું, તે કેટલા સમયથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. હવે ઈંડામાંથી બચ્ચું બહાર આવે તો કેટલા સમયથી થાય? તો કે મહિનાઓથી કે થોડા દિવસોથી? તો થોડા દિવસોમાં ઈંડામાંથી બચ્ચું નાનું બહાર આવે, નાનું બચ્ચું ધીમે ધીમે ચાલતા શીખે, ઉડવા માંડે, તો થોડા દિવસોથી. ચોથાનો જવાબ દિવસોથી, કે થોડા દિવસોથી જોવે છે ક્યારે બચ્ચું બહાર આવે એમ. એક બિલાડી ખાજગિયામાં ઝાડ પર કૂદકો મારે છે. અઠવાડિયા, એક અઠવાડિયા કૂદકો મારે કે 1 સેકન્ડમાં? તો કે કૂદકો મારે તો, ઝાડ ઉપરથી કૂદકો મારે તો એ કામ ફટાફટ થાય, બરાબર? સેકન્ડ, 1 સેકન્ડમાં જે આપણે આ પટકારી એક બોલી ગયા તો કૂદકો મારી બીજી ઝાડ ઉપર હોય છે, તો ઝાડ ઉપર દીવાલ ઉપર એની પ્રેક્ટિસ હોય, એટલે સેકન્ડ, 1 સેકન્ડમાં કૂદકો મારે છે. ત્યારબાદ 2, ખાલી જગ્યામાં કેરી નીચે પડે છે. 2 દિવસ કે 2 ક્ષણ, ક્ષણ એટલે મિનિટ, મિનિટને સોરી સેકન્ડ, 2 સેકન્ડમાં કેરી નીચે પડે છે. કોઈ વસ્તુ ઉપરથી નીચે પડે તો સેકન્ડ જ થાય, કે 2 દિવસ થાય ને ધીમે 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 2 દિવસ લાગે નહીં. તો ક્ષણ, કોઈ પણ વસ્તુ, ક્ષણ એટલે સેકન્ડ. કેરીને મીઠી થવા માટે કેટલી વાર હતી? કાચી કેરી હોય એને મીઠી થવી હોય તો કેટલો સમય જોઈએ? તો કે 1 મહિનાની, 1 દિવસની. તો કે 1 દિવસમાં થાય નહીં, તો 1 મહિનાની. તો ત્યાં લખો 1 મહિના. હવે કામ માટે લાગતો
છે હવે નીચે કેટલાક કામોની યાદી આપી છે તેને કરવા માટે લાગતા સમય પ્રમાણે નીચે આપેલા કોષ્ટકમાં વર્ગીકરણ કરો હવે નીચે તમને કોષ્ટક આપેલું છે કે સેકન્ડ લાગે તો એની સામે જે કામમાં સેકન્ડ લાગતું હોય એ કામ લખવાનું ત્યારબાદ મિનિટો લાગે ત્યારબાદ કલાકો લાગે ત્યારબાદ દિવસો લાગે ત્યારબાદ મહિનાઓ લાગે તો જે કામ માટે ત્યારબાદ છેલ્લું છે વર્ષ અથવા વર્ષો લાગે ઉપર તમને 1 થી 26 કામ આપેલા છે બધા મિક્સ મિનિટો લાગે અમુક કામમાં કલાકો લાગે છે અમુક કામમાં વર્ષો નીકળી જાય છે એવા 1 થી 26 કામ મિક્સ આપેલા છે ભેગા તો તમને વર્ગીકરણ તમારે અલગ કરવાનું છે કે જે કામમાં સેકન્ડ લાગતી હોય સેકન્ડના ખાનામાં લખવાનું છે તમારે ખાના આપેલા છે સ્વામી જે કામમાં મિનિટો લાગતી હોય એ ખા એક કામ મિનિટો સામે લખવાનું છે જે કામમાં કલાકો લાગે છે એક કામ છે કલાકો લાગે એ લખેલું છે એક ખાનામાં લખવાનું છે એવી રીતે મહિનાઓ લાગે દિવસો લાગે કે વર્ષો લાગે તો એ કામ એની સામે લખશો બરાબર અહીંયા છે વર્ષો લાગે એ કામ અહીંયા નીચે મહિનાઓ છે ત્યાં સમાતું નથી જગ્યા નથી માટે છેલ્લું કામ વર્ષો લાગે મેં ઉપર લખેલું છે ત્યાંથી તમારે લખવાનું છે પહેલા સમજી લ્યો ત્યારબાદ સમજાઈ જાય પછી વિડિયો પૂરો થાય ત્યારે તમારે લખવાનો છે સૌથી પહેલું કામ છે આંખ પટપટાવે તમે જો તમારી આંખ પટપટાવો તો કેટલી વાર લાગે એક સેકન્ડ થાય માટે મિનિટે પણ ન થાય બરાબર તો સેકન્ડ લાગે એની સામે લખશું આંખ પટપટાવી પછી ત્યાં પર પરપીરામ કરી અને બીજું લખશું એ થોડીક જગ્યા રાખીને નવું શરૂ કરશું બીજું છે નાના છોડમાંથી વૃક્ષ બને નાનો છોડ એમ ઘટાદાર વૃક્ષ બનવું હોય તો કેટલા બધા વર્ષો નીકળી જાય ને મહિના ન લાગે દિવસોમાં વૃક્ષ ના બને તો સેવા બને તો વર્ષો નીકળી જાય પછી વૃક્ષ બને તો અહીંયા લખશું વર્ષો લાગે એમાં નાના છોડમાંથી વૃક્ષ બનવા સૌથી છેલ્લે છે તમારી સ્વામ સૌથી છેલ્લું ખાનું છે વર્ષો લાગે એમાં લખવાનું છે બરાબર મારે નીચે અહીંયા સ્પેસ નથી જગ્યા નથી માટે મેં ઉપર લખેલું છે તમારે સૌથી નીચે લખવાનું છે ત્રીજું દહીંમાંથી છાશ બનવી હવે દહીંમાંથી છાશ બનવી તો 2 મિનિટમાં બ્લેન્ડર મારી કાપને છરણીથી 5 મિનિટ થાય 2 મિનિટ કે 2 મિનિટમાં બ્લેન્ડર મારી તો છાશ બની જાય દહીં તો રેડી છે દહીં મિનિટનું કામ છે મિનિટો લાગે એમાં તો દહીંમાંથી છાશ બને મિનિટો સામે લખવાનું ત્રીજું છે સોરી ત્રીજું થઈ ગયું ચોથું સ્નાન કરવું એટલે નાવ સ્નાન કરવું એટલે નાવ નાવવામાં પણ મિનિટ લાગે બરાબર એમાં કાંઈ દિવસો કે કલાકો લાગે નહીં એટલે મિનિટો લાગે એ સામે લખશું સ્નાન કરવું ત્યારબાદ પાંચમું છે સફરજનનું ઝાડ પરથી નીચે પડવું સફરજન કે કોઈ ફળ પાકી જાય તો ક્યાં પડે જમીન ઉપર નીચે તો સેકન્ડ લાગે એને કે મિનિટ કે વર્ષ તો કઈ લાગે ને તો સેકન્ડમાં લખશું સફરજનનું ઝાડ પરથી નીચે પડવું ત્યારબાદ સ્વેટર ગૂંથવામાં છઠ્ઠું છે સ્વેટર ગૂંથવામાં તો સ્વેટર ગૂંથવામાં કેટલી વાર લાગે તો કે દિવસો લાગે મહિનાઓ પણ ન લાગે ને વર્ષો પણ ના લાગે જેને આવડતું હોય એ દિવસો 8 દિવસો કે 15 દિવસોમાં ગૂંથી લે એટલે દિવસો લાગે એમાં લખશું સ્વેટર ગૂંથવું ત્યારબાદ છે શર્ટ સીવવામાં શર્ટ સીવવો હોય તો એમાં પણ કલાકો લાગે કલાક દરજી કામ જે કરતા હોય શર્ટ તો એક સીવી શકતા હોય તો એ શું કરે તો કે 2 કે 5 કલાક બેસે બેતરી કટિંગ કરી અને બેસે તો કલાક લાગે શર્ટ સીવવામાં ત્યારબાદ તો કે દૂધ ઉકાળવું દૂધને ગેસ ઉપર ગરમ કરી અને ઉફાણો આવે એટલે ઉકળી જાય બરાબર બંધ કરી દે તો એમાં શું થાય કે મિનિટ લાગે તો મિનિટોની સામે લખશું દૂધ ઉકાળવું ત્યારબાદ શિયાળામાંથી ઉનાળો આવે તો એમાં મહિના થાય શિયાળાના 4 મહિના પૂરા થાય પછી ઉનાળો આવે બરાબર તો મહિનાઓ લાગે તો એમાં લખશું મહિનાઓમાં મહિનાઓ લાગે મારે લખશું શિયાળામાંથી ઉનાળો આવો મહિના હોય તો 4 મહિના હોય તો મહિનાઓ થાય ને ત્યારબાદ તો કે સાડી વણવામાં હવે કોટનની સાડી હોય વણાટ કરીને વણેલી હોય કોટનની એકદમ પ્યોર તો એનું રોજનું કામ કે સાડી વણવામાં તો કે સાડી વણવામાં દિવસો લાગે 2 દિવસ વધારે વણાટ કામ વાળી ઝીણી ઝીણી વણાટ કામ હોય તો 15 દિવસ 20 દિવસ એમ સાડી વણવામાં દિવસો લાગે ત્યારબાદ બીજમાંથી છોડ બનવામાં તો કે બીજમાંથી છોડ બને બીજ વાવ્યા હોય છોડ બને
18 દિવસ કે 20 દિવસમાં છોડ બની જાય જમીનમાંથી અંકુર ફૂટે અને ઉગી નીકળે તો એમાં દિવસો લાગેમાં આવશે ત્યારબાદ ચપટી વગાડી ચપટી તો આપણે સેકન્ડમાં વગાડી શકીએ બરાબર ને સેકન્ડ ને સામે લખશું ચપટી વગાડી ત્યારબાદ છે તાળી પાડવા તાળી પણ આપણે સેકન્ડમાં પાડી લે છે એમાં કઈ મિનિટો કે કલાકો લાગતી નથી એકમ સેકન્ડનો છે તો ત્યાં લખશું તાળી પાડવામાં ત્યારબાદ ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં જવા તો એક વર્ષ પૂરું થાય પછી ત્રીજું ધોરણ તમે પૂરું કરી લો એક વર્ષ ત્યારબાદ તમે ચોથા ધોરણમાં જાઓ છો બરાબર તો શું લાગે તો કે વર્ષ લાગે એક વર્ષ થાય તો એ વર્ષમાં લખશું સૌથી છેલ્લે કે ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં જવામાં એક વર્ષ પૂરું થાય તો જાઓ છો એ વર્ષનું કામ છે વર્ષમાં લખશું ત્યારબાદ પંદર પૂછે શાળાનું ઘરકામ કરવાનું શાળાનું હોમવર્ક કરવાનું કેટલી વાર લાગે તો કે એમાં કલાક લાગે ક્યારેક બે કલાક લાગે વધારે હોય તો એ કલાકમાં લખશું શાળાનું ઘરકામ કરવામાં ત્યારબાદ બ્રશ કરવાનું બ્રશ કરવામાં શું વાર લાગે તો કે મિનિટ થાય સરખી રીતે વ્યવસ્થિત બ્રશ કરો તો શું થાય મિનિટ તો બ્રશ કરવામાં મિનિટનું કામ છે એટલે મિનિટની સામે લખશું ત્યારબાદ કેળાને પાકું થવામાં તો કે કેળાને પાકું થવામાં દિવસો લાગે બરાબર તો એ દિવસોમાં આપણે લખશું કેળાને પાકું થવામાં દિવસોમાં લખશું ત્યારબાદ ઉનાળામાંથી ચોમાસું આવવામાં તો કે ઉનાળામાંથી ચોમાસું મહિનાઓ લાગે શિયાળો ઉનાળો અને ચોમાસું ઉનાળા ચાર મહિના પૂરા થાય ચોમાસું આવી જાય તો એમાં મહિનાઓમાં લખશું કે ઉનાળામાંથી ચોમાસું આવવામાં મહિનાઓમાં શિયાળામાંથી ઉનાળો આવવું લખ્યું છે આપણે અને એક વર્ષ પૂરું થવા લખ્યું છે તો મહિનાઓમાં લખશું આપણે ઉનાળામાંથી ચોમાસું આવવામાં એમાં પણ મહિના જ લાગે ઉનાળામાંથી ચોમાસું આવવામાં કેટલા થાય તો કે ઉનાળાના ચાર મહિના પૂરા થાય ત્યારબાદ ચોમાસું આવે ઉનાળામાંથી ચોમાસું આવવામાં મહિનાઓ લાગે અહીંયા આપણે વર્ષમાં લખાયેલું છે જે ખોટું છે બરાબર વર્ષ ન લાગે ઉનાળો છે એ આપણે ઉનાળા પછીની ઋતુ કઈ ચોમાસું ઉનાળાના ચાર મહિના પૂરા થાય પછી શું આવે તો કે ચોમાસું આવે ઉનાળામાંથી ચોમાસું આવવામાં ચાર મહિનાનો સમય થાય તો એ મહિનાઓમાં આવે વર્ષમાં આવે નહીં ત્યારબાદ છે ઓગણીસમું નાના બાળકને યુવાન થવામાં નાનું બાળક હોય એને યુવાન થવું હોય પચીસ ત્રીસ વર્ષનું થવું હોય તો એ વર્ષો લાગે એટલે અહીંયા લખશું કે નાના બાળકને યુવાન થવામાં એ લખાણો નથી તો અહીંયા લખશું નાના બાળકને વર્ષો લાગે બરાબર યુવાન થવામાં એ વર્ષો લાગે કારણ કે નાનું બાળક હોય એને ત્રીસ વર્ષનું થવું હોય તો વર્ષો વયા જાય તો એ વર્ષોમાં આવશે કે નાના બાળકને યુવાન થવામાં ત્યાર પછી પછી છે યુવાનમાંથી વૃદ્ધ થવામાં હવે યુવાન હોય પાંત્રીસ ચાલીસ વર્ષનો એને પચાસ સાઠ વર્ષનો થવામાં તો કે એને પણ વર્ષો લાગે તો એ પણ વર્ષો લાગેમાં આવશે કે યુવાનમાંથી વૃદ્ધ થવામાં બરાબર ત્યારબાદ તો કે દિવસમાંથી રાત થવામાં તો દિવસ અને રાત વચ્ચે ચોવીસ કલાકનો સમયગાળો હોય બરાબર તો એ ચોવીસ કલાક એટલે કલાકોમાં આવશે દિવસમાંથી રાત થવામાં ત્યારબાદ ઘરેથી શાળાએ પહોંચવામાં ઘર નજીક હોય તો આપણે પાંચ મિનિટ દસ મિનિટમાં પહોંચી જાય તો મિનિટોમાં આવશે કે ઘરેથી શાળાએ પહોંચવામાં હવે એક મહિનો પૂરો થવામાં એક મહિનો પૂરો જેમ ત્રીસ દિવસ હોય કે એકત્રીસ દિવસ હોય બરાબર તો એ પણ મહિનામાં આવશે દિવસોમાં આવશે એક મહિનો પૂરો થવામાં કેટલા દિવસો લાગે બરાબર ત્યારબાદ એક વર્ષ પૂરું થવામાં એક વર્ષ પૂરું થવામાં કેટલા મહિના લાગે તો કે બાર મહિના લાગે તો અહીંયા એમ લખશું મહિનાઓમાં લખશું એક વર્ષ પૂરું થવામાં ત્યારબાદ પૂનમ પછી અમાસ આવવામાં પૂનમ પછી અમાસ આવે કેટલા દિવસે તો કે પંદર દિવસે
समास आवा ना दिवसों में आपने लक्षु त्यागर उन्हरा माथी सियारो पोरो थवा मा तो ऐसे मासे तो के उन्हरा माथी सियारो पोरो थवा मा लेस उन्हरा माथी सियारो पोरो थवा मा तो उन्हरा पच्ची रुतु कई सियारो उन्हरो अने चौमास तो सियारो पूरो थाय उनाळो तो के वरस वच्चे वरस होय छे उनाळो પછી શું આવે ચોમાસુ આવે ત્યાર બાદ સિયાળો આવે તો એક વરસ વીતી જાય ને એટલે વર્ષમાં આવે ઉનાળામાંથી સિયાળો પૂરો થવામાં કારણ કે ઉનાળા પછી ચોમાસાની ઋતુ આવે બરાબર અને ચોમાસો પછી સિયાળો આવે અને સિયાળો પૂરો થવામાં આવે તો એક વર્ષ વીતી જાય એટલે એ વર્ષોમાં આવે છેલ્લા ખાનામાં ત્યારના જો વિદ્યાર્થી મિત્રો આ વર્ષો લાગે એ તમારે તમારી સ્વામાં છેલ્લું ખાનું છે વર્ષો લાગેમાં બરાબર સમજી ગયા એ તમારે તમારી સ્વામાં સૌથી છેલ્લે લખવાનું છે બરાબર આ શું છે વર્ષ એટલે કે વર્ષો લાગે બરાબર અહીંયા સ્પેસ નથી તમને દેખાય નહીં માટે મેં ઉપર લખેલું છે આ તમારી સ્વામાં સૌથી છેલ્લા ખાનામાં લખવાનું છે હવે આ તમે બધી ક્રિયાઓમાં મહિનાઓ લાગે કઈ ક્રિયામાં દિવસો લાગે કેટલો સમય જોઈએ છે એ તમે શીખી ગયા તમારે સારા અક્ષરે બોર્ડમાંથી જોઈ અને આ વર્ગીકરણને અલગ કરેલું છે તમારે બોર્ડમાંથી જોઈ અને સારા અક્ષરે તમારી સાથે પોથીમાં લખવાનો છે હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે પ્રશ્ન 3 થી આગળ સાથે પોથીમાં ભણશું